રોશની ઉમંગ અને રંગોનો તહેવાર દિવાળી નિમિત્તે ગોંડલ શહેરમાં શ્યામવાડી ચોકમાં આવેલ પાવર હાઉસ જીમમાં કષ્ટભંજન હનુમાનજીની વિશાળ રંગોળી બનાવવામાં આવી છે. પાવર હાઉસ જીમના કોચ જ્યોતિ સાટોડિયા અને પૂજા તળાવિયાએ આ રંગોળી બનાવી છે. જીમમાં 8 ફૂટ પહોળાઈ અને 13 ફૂટની લંબાઈની કષ્ટભંજન હનુમાનજી મહારાજની રંગોળી બનાવવામાં આવી છે. આ વિશાળકાય રંગોળીમાં 22 કિલો જેટલો કલરનો વપરાશ કરવામાં આવ્યો છે અને રંગોળી બનાવવા માટે અંદાજિત 30 કલાકનો સમય લાગ્યો છે. આ વિશાળકાય રંગોળીનું મોટાભાગનું કામ ડ્રોઈંગ કર્યા વગર જ કુદરતી રીતે જ કોઠા સુધી તૈયાર કરવામાં આવ્યું છે અને જ્યાં જરૂર પડે ત્યાં જ ડ્રોઈંગ કરવામાં આવ્યું છે. આ રંગોળીમાં 15 જેટલા વિવિધ કલરનો ઉપયોગ થયો છે અને બાકીના મોટાભાગના કલરને મિક્સ કરીને તેને અલગ અલગ રંગના શેડ આપવામાં આવ્યા છે. હનુમાનજીની મૂર્તિમાં 13 જેટલા વાનરોના મોઢા પણ રાખવામાં આવ્યા છે. રંગોળીમાં રામ, સીતા અને સ્ત્રી સ્વરૂપમાં શનિદેવના મુખ પણ રંગોળીમાં દર્શાવાયા છે. રંગોળી જોતાં જ સાક્ષાત હનુમાનજીના દર્શન થાય છે અને 3 ફૂટની આંકડાના ફૂલની માળા પણ કલર પૂરીને દર્શાવવામાં આવી છે. અમે ગોંડલ ખાતે પાવર હાઉસ જીમ જે ગોંડલના સેન્ટરમાં છે ત્યાં અમે રંગોળી બનાવી છે કષ્ટભંજન મહારાજની, જે 8x13ની રંગોળી છે અને એમાં અંદાજે 22 થી 25 કિલો કલરનો યુઝ થયો છે. અને અમારે કરતા 5 ડેઝ એટલે મિનિમમ ટુ મેક્સિમમ જે ટાઈમ ગણો એ 30 થી 35 કલાક જેવો ટાઈમ અમારે લાગ્યો છે કરતા. અને એમાં ટોટલી 17 ફિગર છે જેમાં 13 વાનર છે, શનિદેવ મહારાજ ફિમેલ વર્ઝનમાં છે, કષ્ટભંજન મહારાજ છે અને રામ સીતા છે. એમાં જે વાનર છે એની